નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સભા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કલરવ વિષય એટલે કે દરેક વિદ્યાર્થીએ કલરવની સ્વાધ્યાયપોથી કરવાની છે, જેમાં પાઠ 4 આવરે વર્ષા બરાબર. દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 65 કાઢવાનો છે. આજે આપણે 61 65 ચલો સૌથી પહેલા આપણે 61 નું પેજ જોઈએ. પેલા બે ચિત્ર જોઈ ત્રીજું ચિત્ર ક્યાં આવશે તે ગોળમાં રંગ પૂરી જણાવો. તો 61 પેજ ઉપર જો આપણે જોઈ આ સ્કૂલ છે, એ કચરો છે આ બરાબર. પછી બીજું છે એ શેનું ચિત્ર છે, તો કે સાવરણા. એ બંનેમાં લાલ લાલ કલર છે ને, તો હવે આપણે જુઓ તો આમાં શેમાં લાલ કલર છે, તો કે યુઝ મી એમાં લાલ કલર છે, તો આ ત્રણે લાલ કલર થયો. ત્યાર પછી હવે જોઈએ આપણે, જુઓ લીલો કલર છે માટલામાં, ત્યાર પછી ગરણીમાં પણ લીલો છે, તો હવે શેમાં લીલો કલર આવશે, તો કે ડોયો છે ને એમાં લીલો કલર, તો આમાં તમારે લીલો પૂરવા પડે છે. ત્યાર પછી કપડા સાબુ, તો હવે બ્રશ છે ને એમાં કેવો કરવાનો પીળો, એટલે આ ત્રણે સરખા થશે. ત્યાર પછી જો ઘરમાં કચરો છે એમાં વાદળી, પછી સામરણી છે એમાં પણ વાદળી, તો આ સુપડી છે એમાં કલર કેવો કરશું ગોળ રાઉન્ડ, તો કે વાદળી. આ ગોળ રાઉન્ડ માં જ કરવાનું બરાબર. તો આ જ રીતે 61 પેજ નું હવે આપણે 65 પેજ કરશું. નીચેના વાક્યમાં જ્યાં અ ર ષ દ આવે ત્યાં ગોળની નિશાની કરો. તમે જો એક નમૂનો તો આપ્યો છે દ ર, જો પાછો કાવાળા શબ્દમાં નહીં જો એ વા લાગેલો છે, પરંતુ આપણે સાદા અક્ષર હોય ને એમાં છે બરાબર. આ ચાર અક્ષર ભ ર ષ અને દ, એ ચાર અક્ષર પર તે ગોળ રાખવાનો. તો બીજો કયો છે, તો કે વરસાદ વરસે છે. તો હવે હું જેમાં ગોળ રાખ કરું એમાં તમારે પણ તમારી સ્વાધ્યાયમાં ગોળ રાઉન્ડ કરવા, તો કે વ છે તો કે આ, તો એની ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી ર પણ છે તો એમાં પણ ગોળ રાઉન્ડ. હવે આ સા છે સ નથી તો એમાં ગોળ રાઉન્ડ કરવાનું નહીં. આ ક છે તો એના ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી આ પણ ક છે તો એમાં પણ ગોળ રાઉન્ડ. આ છે ર તો એના ફરતે ગોળ રાઉન્ડ. હવે ત્રીજું આપણે જોઈએ, તળાવ છલકી છે, તો આમાં આપણે જોઈએ આ સૂક્ષ્મ છે વ ર ષ અને દ, તો કે હા વ છે તો એના ફરતે ગોળ રાઉન્ડ. જો બીજા એક અક્ષર નથી ત્યાં છે. દાદા દાદી મરકે છે એમાં તો જુઓ તો ચારે માટે એક અક્ષર છે, તો કે વ પણ નથી ર પણ નથી ષ પણ નથી અને દ પણ નથી, દ છે પણ દા છે, સાદો એક અક્ષર નથી. ચોથું છે ને એમાં એક પણ માં ગોળ રાઉન્ડ આવશે નહીં. ત્યાર પછી પાંચમું, મોર ટહુકે છે તો એમાં ક છે તો કે ના ર છે તો ર ફરતે ગોળ રાઉન્ડ. હવે જો તો આમાં કે ષ છે તો કે ના, દ છે તો કે ના. ત્યાર પછી છઠ્ઠું, સસલું સરસ છે તો આમાં ક છે ના સ છે આ સ ફરતે ગોળ રાઉન્ડ, આ પણ સ છે તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ. હવે આ આ સ છે તો કે ના, અહીંયા પણ સ છે તો ગોળ રાઉન્ડ. બીજું કયો શબ્દ પણ છે ર, તો ર પણ છે તો ગોળ રાઉન્ડ. સ છે તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ બરાબર. ત્યાર પછી સાતમું, ઉંદર ઉદાસ છે તો એમાં ક છે તો કે ના ર છે તો ર ફરતે પણ ગોળ રાઉન્ડ, દ ફરતે પણ ગોળ રાઉન્ડ બરાબર. હવે આમાં દા છે એમાં ગોળ રાઉન્ડ કરવાનો નહીં, સ છે તો સ ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી આઠમું, મકાન મહદ છે બરાબર, તો એમાં પણ આપણે જોઈએ એમાં જો તો હ છે તો કે ના ર છે તો એના ફરતે ગોળ રાઉન્ડ, દ છે તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી નવમું, રમણ રમત રમે છે તો ર છે તો ર ફરતે ગોળ રાઉન્ડ. આ ચાર અક્ષર જુમાડો બ ર ષ અને દ, એ જ અક્ષર ફરતે ગોળ રાઉન્ડ. તો હવે ર છે તો એના ફરતે ગોળ રાઉન્ડ, અહીંયા પણ ર છે તો એના ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી દસ, દરજી કપડા સીવે છે તો આમાં વ છે તો કે ના બે છે તો એના ફરતે ગોળ રાઉન્ડ કરવાનું નહીં, ર છે તો ર ફરતે ગોળ રાઉન્ડ. બીજી કે ન છે તો કે ના,
છે સૌથી પહેલો શો. તો એના માટે પણ ગુણ આવવું બરાબર. શ પણ કે નથી, આ છે સી છે બરાબર. અને દ, તો દ દ ઉપર તો આપણે ગુણ આવવું કરી નાખ્યું. તો આ રીતે તમારે પણ વ્યવસ્થિત જે અક્ષર પર મેં ગુણ આવવું કર્યા છે એ પણ તમારે પણ પેન્સિલ થી કરવાના રહેશે. ત્યાર પછી શબ્દ બનાવો. ચલો પેલું જો તમને નમૂનો અહીં આપ્યું છે રેશ એવું લખેલું છે ને, શબ્દ પણ આ પૂર્ણાંક છે ને આ અક્ષર સાથે જોડીને જે શબ્દ બને એનો રહેશે રેશ. પેલું ઉદાહરણ તમને આપ્યું છે. હવે બીજું જોઈએ રેવા. અહીંયા આપણે લખીશું રેવા, એક લીટી છોડીને લખવાનું. ત્યાર પછી આ કયો શબ્દ બનશે રેશા. અહીંયા આપણે લખીશું રે સા. હવે આમાં શું કરવાનું છે, પેલો અક્ષર લખવાનો પછી એક ગોળ આમાં જે અક્ષર છે એની સાથે જોડી દઈએ પછી જે શબ્દ બનશે એને લખશું સેવા. અહીંયા આપણે લખીશું સેવા. બીજો શબ્દ કયો બનશે મેવા. અહીંયા આપણે લખીશું મેવા, એક લીટી છોડી બરાબર. ત્યાર પછી દેવા. અહીંયા આપણે લખીશું દેવા. ત્યાર પછી ના ગુણાવામાં આપણે જોઈએ કયો શબ્દ બનશે સેના. અહીંયા આપણે લખીશું સેના. ત્યાર પછી સેવો, એક લીટી છોડીને લખવાનું સેવો. ત્યાર પછી સેજ, એક લીટી છોડીને લખવાનું સેજ. જે શબ્દ બને છે અહીંયા બે લીટીની વચ્ચે લખવાનું.